નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય હિન્દીના આ ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ પાયલ દુધરેજિયા. ઓકે, તો હવે તમને બધાને યાદ હશે, આની પહેલાંના લેક્ચરની અંદર આપણે સાદા શબ્દો અને કાવાળા શબ્દો વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. ઓકે, તો આઈ હોપ કે હવે તમને સાદા અને કાવાળા શબ્દો લખતા, ઓળખતા અને વાંચતા છે તે આવડી ગયું હશે. અને એની પહેલાંના લેક્ચરમાં આપણે શું ભણી ગયા હતા? સ્વર અને વ્યંજન. સ્વર કેટલા છે? 13. હિન્દી ગુજરાતીની અંદર સ્વર કેટલા છે? 13. અને વ્યંજન હિન્દીમાં કેટલા છે? તો કે 35. બરાબર, તો આપણે આ વિષયનો અભ્યાસ કરી ગયા છીએ. ઓકે, તો આજે આપણે ભણવાનું છે સાદા અને કાવાળા બંને શબ્દો સાથે. અને આ બધા શબ્દો છે તમારે લખતા અને વાંચતા છે તે શીખવાનું છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. તમારે બધાએ મારી સાથે વાંચવાનું પણ છે અને પછી હોમવર્કમાં પણ લખવાનું છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા છે શબ્દ રમણ. ઓકે, તો આ જ શબ્દને પાછું તમારે ગુજરાતીમાં પણ લખવાનું છે. આની પહેલાંના બે લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું, બરાબર, કે જેવી રીતે આપણે હિન્દીમાં લખીએ એવી રીતે ગુજરાતીમાં લખવાનું. પરંતુ અમુક વ્યંજન, અમુક સ્વર છે તે આપણે લખવાની પદ્ધતિ અલગ છે હિન્દી અને ગુજરાતીમાં, બંનેમાં. બરાબર, તો એ એક તમારે યાદ રાખવાનું. તો સૌથી પહેલાં રમણ, પછી છે શબ્દ, વાંચો ચાલો બધા સાથે, જગત. એના પછી છે શબ્દ પરમ. એના પછી છે શબ્દ ધરમ. એના પછી છે શબ્દ ગજબ. એના પછી છે અજબ. ઓકે, હવે બધાને આવડે છે ઓળખતા અને વાંચતા? સરસ, ચાલો. પછી છે ન મ ન. એના પછી છે શબ્દ શ ર બ ત. એના પછી છે ગ ગ ન. પછી છે છ ગ ન. એના પછી છે મ ગ ન. એના પછી છે ચરણ. એના પછી છે ધરમ. પછી છે અજબ ગજબ. ઓકે, તો આ બધા શબ્દો છે તમારે તમારી નોટબુકની અંદર પહેલાં હિન્દીમાં લખી અને પછી ફરી છે તે તમારે અહીં સામે એનું ગુજરાતી પણ લખવાનું છે. ઓકે, તો હવે એ તમારે જાતે કરવાનું, કારણ કે હવે તમને બધાને છે મહાવરો થઈ ગયો છે. આની પહેલાંના બે લેક્ચરમાં આપણે સાદા કાવાળા બે શબ્દો ભણી ગયા છીએ. ઓકે, હવે જોઈએ આપણે કાવાળા શબ્દો. તો રસે રામ, નસે નામ. આની પહેલાંના લેક્ચરમાં મેં સમજાવ્યું હતું કે જેની બાજુમાં લીટો છે તેને આપણે ગુજરાતીમાં શું બોલીએ? કને કાનો કા, કને ખાનો ખા. એવી જ રીતે હિન્દીમાં આપણે કેવી રીતે બોલીશું? તો કે રસે રામ, નસે નામ. પછી ધ, ધસે ધામ. રસે રા, જસે જા, રાજા. ઓકે, પછી છે ચસે ચા, ચસે ચા, ચાચા. એના પછી છે મસે મા, મસે મા, મામા. એના પછી છે સસે સાવન. પછી છે સસે સા ગ ર. પછી છે દસે દાવત. જો હવે દ છે તે હિન્દીમાં આપણે આવી રીતે લખીએ છીએ, પરંતુ ગુજરાતીની અંદર દ લખવાની પદ્ધતિ છે તે અલગ છે. તો જે જે વર્ણ છે તે અલગ રીતે લખવાના છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એના પછી છે શ છે શા મ ક. અને મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું હતું કે હિન્દી અને ગુજરાતીની અંદર જે ત્રણ શ છે
બરાબર કયા કયા શ છે તો કે શ શરણાઈનો શ ષટકોણનો શ અને સસલાનો શ બરાબર તો આ ત્રણે ત્રણ શ છે તેનું ઉચ્ચારણ અલગ છે ઉચ્ચારણ એટલે કે આપણે જે બોલીએ છીએ તે ઓકે તો આ શ અને આ શ એનું ઉચ્ચારણ છે તે આપણે શ એટલે કે અલગ રીતે કરવાનું છે બરાબર ત્યારે જ્યારે આ સ છે સસલાનો શ એનું ઉચ્ચારણ છે તે સિમ્પલ રીતે સ એવી રીતે બોલવાનું બરાબર ને શરણાઈનો શ ષટકોણનો શ એને છે તે આપણે તાડવા સાથે જીભ અડાડી અને તેનું ઉચ્ચારણ એવી રીતે કરવામાં આવે છે એ બધું છે તમે થોડાક મોટા થશો એટલે તમારે આગળ ધ્વનિઓ આવશે પરંતુ ત્યાં સુધી આપણે માત્ર અને માત્ર તેનું ઉચ્ચારણ કરતા શીખીએ ઓકે તો શ છે શા મ ક પછી જશે જા ન વ ર અ છે આ ચ ર ણ અ છે આ મ રસ હવે જુઓ અહીં અ ચ અને હણ એ ત્રણે ત્રણ છે તે ગુજરાતીની અંદર છે તે બિલકુલ અલગ પદ્ધતિથી લખાય છે તો તમે લોકો જ્યારે આ હિન્દી શબ્દોની સામે તેના ગુજરાતી શબ્દો લખો ત્યારે એ એક વસ્તુ છે તમારે મગજમાં યાદ રાખવાની છે ઓકે એના પછી છે નસે ના ગ ર પછી રસે રા વ ઓકે તો આઈ હોપ કે હવે તમને બધાને આ શબ્દો છે તે લખતા વ્યંજન સ્વર ઓળખતા અને વાંચતા આવડી ગયા હશે ઓકે આપણે જે છેલ્લા 4-5 લેક્ચરની અંદર સ્વર વ્યંજન સાદા શબ્દો અને કાવાડા શબ્દોનો જ અભ્યાસ કર્યો છે ઓકે તો આજનો આ તમારો લેક્ચર છે તે તમારા મહાવરા માટે છે કે જેનાથી તમે છે તે સ્વર વ્યંજનની વ્યવસ્થિત રીતે ઓળખી શકો બોલી શકો વાંચી શકો અને લખી પણ શકો ઓકે તો આજે તમારે હોમવર્કની અંદર અહીં આપેલા હિન્દીની શબ્દોની સામે તેના ગુજરાતી શબ્દો લખવાના છે પહેલાં તમે હિન્દી શબ્દો લખશો એની સામે છે તે ગુજરાતી શબ્દો લખશો ઓકે આના પછીના લેક્ચરની અંદર આપણે હશ્વ ઈવાળા શબ્દોનો હિન્દીની અંદર અભ્યાસ કરીશું થેન્ક યુ